ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1, જેનું નામ હતું ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના, એમાં આપણે ક્યાં સુધી અભ્યાસ કર્યો હતો કે સૌપ્રથમ ભારતમાં કઈ પ્રજા આવી હતી, તો કે યુરોપિયન આવી હતી. ત્યારબાદ પોર્ટુગીઝો આવ્યા, જે ફિરંગી તરીકે ઓળખાતા હતા. ત્યારબાદ આવ્યા ડચ લોકો, બરાબર. અને ત્યારબાદ હવે આવે છે ડેનિશ પ્રજા. તો આપણે ડચ લોકો આવ્યા ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો. યુરોપમાં 1650માં શું થયું હતું, તો ઇંગ્લેન્ડ અને હોલેન્ડ એટલે કે ડચ વચ્ચે યુદ્ધ થયું હતું, અને એમાં ડચ એટલે કે હોલેન્ડના વલંદા જે લોકો કહેવાતા ડચના, એ હાર્યા હતા, બરાબર. હવે ત્યારબાદ આવે છે ડેનિશ પ્રજા. ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. તેમણે બંગાળમાં શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. શું કીધું છે, ડચ લોકો ગયા, ત્યારબાદ ડેનમાર્કની ડેનિશ પ્રજા આવી, એને બંગાળમાં પોતાની કોઠી સ્થાપી હતી વેપાર કરવા માટેની, પરંતુ તેઓ આગળ વધી શક્યા નહીં વેપારમાં. પછી ત્યારબાદ આવે છે અંગ્રેજો. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. મિત્રો, આ તમને એક માર્કમાં અથવા વિકલ્પ તરીકે પ્રશ્ન પૂછાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, ભારતમાં સૌપ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં અને કઈ જગ્યાએ કરવામાં આવી હતી, તો કે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપી. આ જે સ્થાપના કરી હતી એનો મુખ્ય હેતુ શું હતો, જો કે પૂર્વ તરફના જે રાષ્ટ્રો હતા એ લોકો સાથે વેપાર કરવાનો હતો, અને વેપારની સાથે સાથે પોતાનો એકનો જ એટલે કે અંગ્રેજોનો એકનો જ અધિકાર સ્થાપિત થાય એવો પણ એ લોકોનો ઈરાદો હતો. અને પછી ઈસવીસન 1613માં અંગ્રેજો હતા એને જહાંગીર પાસેથી ફરમાન લીધું એટલે કે પરવાનગી મેળવી, અને સુરત ખાતે પોતાની પ્રથમ એટલે કે વેપાર કરવા માટેની સૌ પ્રથમ કોઠી લોકોએ સુરતમાં સ્થાપી. ટોમસ રોય ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમને વેપારી કંપનીની શરૂ કરી, અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. ટોમસ રો હતા એને 1615માં એની જહાંગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી અને એને પણ પોતાની કોઠી સ્થાપી, અને ઈસવીસન 1633માં તેમણે વેપારી કંપની શરૂ કરી બાલાસોરમાં, અને 1651માં એને હુગલી નદીના કિનારે કોઠીની સ્થાપના કરી. તેને ફેક્ટરી કહેવામાં આવી હતી. ફેક્ટરીમાં ગોદામ હતું જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. નિકાસ કરવા માટેનો માલસામાન અહીં રાખવામાં આવતો. પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. અંગ્રેજોએ ઈસવીસન 1698માં સુતંતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મેળવી. તેમણે કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી. તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. શું કર્યું, જો જે આ હુગલી નદીના કિનારેની કોઠીની સ્થાપના કરી હતી ટોમસ રોએ, બરાબર, એને ફેક્ટરી તરીકે ઓળખવામાં આવતી, અને ગોદામ એટલે કે અત્યારનું આપણને જે ગોડાઉન તરીકે ઓળખીએ છીએ કે જેમાં જે કોઈ પણ આપણી દુકાન હોય, બરાબર, તો એમાં આપણે જોતો હોય એટલો જ માલ ત્યાં રાખ્યો હોય, બાકી વધારાનો જે આપણી પાસે માલ પડ્યો હોય એ બધો આપણે ગોડાઉન એટલે કે ગોદામમાં રાખીએ છીએ. એવી રીતે આ પણ એક ગોદામ હતું, એમાં બધો માલ સામાન રાખતા, અને નિકાસ કરવા માટેનો એટલે કે ભારત દેશમાંથી કોઈ પણ સામાન બીજા દેશમાં આપણે મોકલવો હોય તો એ બધો જે નિકાસ થતો સામાન એ આ ગોદામમાં રાખતા, બરાબર. અને પછી પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી અને ફોર્ટ સેન્ટ જ્યોર્જ આના નિયંત્રણમાં એટલે કે આ એની દેખરેખ રાખતો હતો, એના નિયંત્રણમાં એને આ કોઠી રાખી હતી. હવે 1698માં સુતંતી અને કાલીઘાટ અને ગોવિંદપુર આ 3 ગામ હતા એની જમીનદારી અંગ્રેજોએ મેળવી લીધી હતી, અને કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી, જે અત્યારનું કોલકાતા તરીકે ઓળખાય છે. ત્યારબાદ આવે છે ફ્રેન્ચો. ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ ચેન્નઈને પટેલે કોઠી સ્થાપી. 1639માં કોણે, તો કે ફ્રેન્કો માર્ટિન નામનો જે અધિકારી હતો ફ્રેન્ચનો, એને ચંદ્રગીરીના રાજા પાસેથી
પરવાનગી લઈ અને મદ્રાસ એટલે કે અત્યારે આપણે જે ચેન્નઈ તરીકે ઓળખીએ છીએ ત્યાં પોતાની કોઠી સ્થાપી હતી. અને ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1668માં તેને સુરતમાં પ્રથમ કોઠી સ્થાપી. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું. તેમણે 1673માં પોંડિચેરી એટલે કે પુંડિચેરીની સ્થાપના કરી. શું કર્યું? ફ્રેન્ચ નામનો જે અધિકારી હતો એને પોતાના ચંદ્રગીરી રાજા પાસેથી ઈસવીસન 1639માં પરવાનગી લઈ અને 1664માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, બરાબર. અને પહેલાં એને ચેન્નઈમાં કોઠી સ્થાપી પરવાનગી લઈને, પછી એને 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, 1668માં એને સુરતમાં પોતાની પહેલી કોઠી સ્થાપી. અને એનું જે વેપાર કરવા માટેનું મુખ્ય મથક હતું એ મછલીપટ્ટનમ હતું. અને 1673માં એને પોંડુચેરીની સ્થાપના કરી હતી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પણ પડી. અંગ્રેજોએ ડચો અને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે 1739માં કારીકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા. તે જ્યાં તેમની હાર થતાં ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા. પોંડિચેરીમાં પણ તેઓને કિલ્લેબિંધી કરવાની મનાઈ હતી. શું થયું? 1773માં પોંડિચેરીની સ્થાપના થઈ. ત્યારબાદ યુરોપમાં ડચ અને ફ્રેન્ચ વચ્ચે યુદ્ધ થયું. આ જે યુદ્ધ થયું એની અસર ભારતને પણ થઈ. કેવી રીતે થઈ? તો કે અંગ્રેજો જે હતા એ ડચ લોકોને ફ્રેન્ચો વિરુદ્ધને ઉશ્કેર્યા, બરાબર. એટલે ફ્રેન્ચો શું થયું કે પાછા પડ્યા, બરાબર. પાછા પડ્યા એટલે એ નબળા પડ્યા, બરાબર. અને 1739માં કારીકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. કોણે? ફ્રેન્ચ લોકોએ. પરંતુ દક્ષિણમાં એ લોકો પોતાનો અધિકાર સ્થાપવાના ઈરાદાથી એ લોકોને ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે વિગ્રહ એટલે કે યુદ્ધ થયા. આ જે યુદ્ધ થયું કર્ણાટકમાં, કર્ણાટક વિગ્રહો, એમાં ફ્રેન્ચ લોકોની હાર થઈ. અને ખાલી આખા ભારતમાં ખાલી પોંડિચેરી હતું એ જ એ લોકો પાસે રહ્યું. બાકી આખા ભારતમાં જે ફ્રેન્ચોની સત્તા હતી બધી નાબૂદ થઈ. અને પોંડિચેરીમાં પણ એવું થયું કે જેને જ્યાં એ પોતાની કોઠી હોય વેપારની એની આજુબાજુના રક્ષણ માટે જે કિલ્લો સ્થાપતા, પણ આ ખાલી પોંડિચેરી એની પાસે રહ્યું એટલે પોંડિચેરીમાં કિલ્લો પણ સ્થાપવાની મનાઈ કરવામાં આવી એ લોકોને. ત્યારબાદ મિત્રો પાછળ પેજ ફેરવીશું. બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. ઈસવીસન 1770માં સમ્રાટ ફુરુખસિયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ દોલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. સિરાજ ઉદ દોલાએ 15 જૂન 1756માં રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. શું કર્યું? બંગાળમાં અંગ્રેજો વેપાર તરફ આગળ વધ્યા. એને પોતાની પ્રથમ કોઠીની સ્થાપના કરી ઈસવીસન 1751માં. અને 1770માં સમ્રાટ ફુરુખસિયર હતો એને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર એટલે કે કોઈને વેપાર કરવો હોય તો એની પરવાનગી નહીં, મુક્ત વેપાર કરવાની એને મંજૂરી આપી દીધી. અને કલકત્તાની જે આસપાસના અન્ય ક્ષેત્રો હતા એને ભાડે લેવા અનુમતિ આપી, બરાબર. અને 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી હતી જે ફોર્ટ વિલિયમ એને કિલ્લેબંધી કરતાં બંગાળનો જે નવાબ સિરાજ ઉદ દોલા હતો એમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા, બરાબર. અને સિરાજ ઉદ દોલાએ 15 જૂન 1756માં આજે રોજ ફોર્ટ વિલિયમ હતો એની ઉપર આક્રમણ કર્યું અને અંગ્રેજો હતા એ લોકો હારી ગયા, બરાબર. ત્યારબાદ શું થયું? તો કે પ્લાસીનું યુદ્ધ થયું. કઈ સાલમાં? ઈસવીસન 1757માં. આ તમને એક માર્કમાં અથવા વિકલ્પમાં પૂછવામાં આવે કે પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું, તો ઈસવીસન 1757માં. કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી. શું થયું? સિરાજ ઉદ દોલા હતો એને 15 જૂન 1756માં જે ફોર્ટ વિલિયમ નામનો કિલ્લો હતો એની ઉપર આક્રમણ કરી અને અંગ્રેજોને હરાવી દીધા. ત્યારબાદ 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, બરાબર. આ યુદ્ધમાં હતો એમાં કલકત્તામાં અંગ્રેજોની હાર થઈ
અને એ જે હાર થઈ એના સમાચાર ક્યાં પહોંચ્યા? તો કે મદ્રાસ, એટલે કે ચેન્નઈ પહોંચ્યા. અને અંગ્રેજો હતા એને બહુ ઝડપથી ક્લાઇવનું નેતૃત્વ નીચે એક સેનાને ક્યાં મોકલી દીધી? તો કે કલકત્તા. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી. તેમણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. સાથે સાથે બંગાળના મોટા સાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. હવે શું કર્યું અંગ્રેજોએ? કૂટનીતિ અપનાવી. યુદ્ધમાં હારી ગયા એટલે એને કૂટનીતિ અપનાવી, બરાબર. અને એને શું કર્યું કે નવાબનો જે વિશ્વાસુ હતો માણેકચંદ, નવાબસિરાજુદ્દૌલાનો જે વિશ્વાસુ વ્યક્તિ હતો જેનું નામ હતું માણેકચંદ, એને આને લાંચ આપી, એટલે કંઈ પૈસા અથવા કોઈ પણ રૂશ્વત એટલે કંઈ પણ આપ્યું, બરાબર, કે જે એનાથી લલચાઈ જાય. અને એ લાલચ આપી એટલે આ જે હતો વિશ્વાસુ માણેકચંદ, બરાબર, એને આ કલકત્તા હતું અંગ્રેજોને આપી દીધું. હવે શું થયું? તો તેણે નવાબનો જે મુખ્ય સેનાપતિ હતો મીર જાફર, એને નવાબ બનાવવાનું વચન આપ્યું. કોણે? તો કે અંગ્રેજોએ, કે અમે ભાઈ તું અમને મદદ કર તો અમે તને નવાબ બનાવીશું. એવી રીતે એને એને શું કર્યું, એને પણ લાંચ આપી અને એનો ટેકો મેળવ્યો. સાથે સાથે બંગાળના જે મોટા મોટા સાહુકારો હતા જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદ, આ બધાને પણ અંગ્રેજોએ પોતાની તરફેણમાં એટલે કે પોતાની સાથે કરી લીધા. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. શું થયું? 1757 માર્ચમાં ફ્રેન્ચ વસાહત હતી જેટલી, એની ઉપર અંગ્રેજોએ આક્રમણ કરી અને નવાબના સાર્વભૌમત્વ એટલે કે નવાબને પડકાર આપ્યો, બરાબર. અને 23 જૂન 1757 ક્લાઇવનું નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના આ બે વચ્ચે શું થયું? તો કે યુદ્ધ થયું. મુર્શિદાબાદ રહ્યું એની પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું અને નવાબના સેનાપતિએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજુદ્દૌલાને પકડી અને તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોએ નવાબને 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા. એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો, જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. શું થયું? તો કે આ જે પ્લાસીનું યુદ્ધ થયું, બરાબર, એમાં નવાબના સેનાપતિ અંગ્રેજોનો મુકાબલો તો કર્યો, પણ જે નવાબનો જે મુખ્ય સેનાપતિ હતો મીર જાફર, એને આ નવાબ સાથે વિશ્વાસઘાત કર્યો હતો, એટલે નવાબની સેના હતી અંગ્રેજો સામે આ યુદ્ધમાં, પ્લાસીના યુદ્ધમાં હારી ગઈ, બરાબર. અને મીર જાફર હતો એને આ બંગાળનો નવાબ બનાવી દીધો, જે આ લોકોએ એને લાંચ આપી હતી એ મુજબ, બરાબર. અને સિરાજુદ્દૌલાને પકડી લીધો, જે બંગાળનો મુખ્ય નવાબ હતો, એને પકડી અને એની હત્યા કરવામાં આવી. પછી જે 24 જે પરગણા હતા જે વિસ્તારો, એને બધાની જાગીર એટલે કે એ બધાનો જે જમીન હોય, એ બધાનો જે એની ઉપર શું કહે નિયંત્રણ રાખવા માટેની જે સત્તા હોય, એ બધું કોને સોંપવામાં આવ્યું? તો કે આ નવાબને. અને એ 24 જે વિસ્તાર હતા એમાં કોઈ પણ જાતનો જકાત એટલે કે કોઈ પણ જાતનો ટેક્સ, અત્યારે જે આપણે કહી વેરો, કર, એ કંઈ ચૂકવ્યા વગર વેપાર કરવાની એને છૂટ આપી. અને આજે પ્લાસીનું યુદ્ધ થયું પછી જે સમગ્ર બંગાળ હતું એમાં અંગ્રેજોના અધિકાર એટલે કે અંગ્રેજોના શાસન નીચે આવી ગયું. બંગાળમાં અંગ્રેજો વેપાર કરવા માટે આવ્યા, તેને ધીમે ધીમે એ બંગાળના શું થઈ ગયા? તો કે માલિક બની ગયા. અને એટલું જ નહીં પણ ભારતમાં વિજયનો માર્ગ એટલે કે ભારતના જે જે રાજ્યો હતા એ બધા ઉપર આક્રમણ કરીને વિજય મેળવવાની શરૂઆત પણ અંગ્રેજોએ બંગાળમાંથી જ કરી. અને ઈસવીસન 1818 સુધીમાં તો એને સમગ્ર ભારત ઉપર એટલે કે સમગ્ર ભારતને આખા પોતાના અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધું હતું, બરાબર. તો આજે મિત્રો આપણે અહીંયા સુધીનો અભ્યાસ કર્યો. આના પછીનો અભ્યાસ હવે આપણે આવતા લેક્ચરમાં બક્સરનું યુદ્ધ એ આપણે આવતા લેક્ચરમાં કરવાનું છે. તો ત્યાં સુધી મિત્રો એક વખત સરસ રીતે રિવિઝન કરી જવાનું છે. જય હિન્દ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.